નમસ્તે મિત્રો આ વિડીઓમાં ધોરણ દસની સામાજિક વિજ્ઞાનના પ્રકરણ છ ના કેટલાક મહત્વના પ્રશ્નોની ચર્ચા કરીશું તો મિત્રો આ વિડીયો તમે એન્ડ સુધી જોજો કારણ કે આ વિડિયો ધોરણ દસ ના વિદ્યાર્થીઓને તો ઉપયોગી છે જ પરંતુ સાથે સાથે અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા મિત્રોને પણ આ વિડીયો ખૂબ જ ઉપયોગી થશે તો મિત્રો આ વિડીયો તમે એન્ડ સુધી જોજો અને વિડીયો સારો લાગે તો લાઈક કરજો તમારા મિત્રોને શેર કરજો અને આ ચેનલ ઉપર જો તમે નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં તો ચાલો આ ચેનલ સાથે જોડાયેલા રહેજો તો ચાલો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર એક થી અજંતાની ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે તો અજંતાની ગુફાઓ છે એ મહારાષ્ટ્રમાં આવેલી છે તો સાચો જવાબ છે એ ઓપ્શન મહારાષ્ટ્ર મિત્રો આ ગુફાઓ મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદ જિલ્લાના અજંતા ગામ પાસે આવેલી છે અને સહ્યાદ્રી પર્વતમાળાને કોરીને ઘોડાની નાળ આકારે અહીં ગુફાઓ છે એ આવેલી છે ત્યારબાદ બીજો પ્રશ્ન જોઈએ અજંતાની ગુફાઓને કેટલા ભાગમાં વહેંચી શકાય તો મિત્રો સાચો જવાબ છે બી ઓપ્શન બે મિત્રો બે ભાગમાં અજંતાની ગુફાઓને વહેંચી શકાય આ બે ભાગ ક્યાં છે તો એ જોઈએ એક છે ચિત્રકલા એટલે કે ભીજ ચિત્રો આધારિત ગુફાઓ અને બીજું છે શિલ્પકલા આધારિત ગુફાઓ ત્યારબાદ જોઈએ અજંતાના ચિત્રકલા એટલે કે ભેદ ચિત્રોનો મુખ્ય વિષય કયો છે તો મિત્રો સાચો જવાબ છે બી ઓપ્શન બૌદ્ધ ધર્મ મિત્રો બૌદ્ધ ધર્મ છે એ અજંતાના ચિત્રકલાનો મુખ્ય વિષય છે ચોથો પ્રશ્ન અજંતાની ગુફાઓની કુલ સંખ્યા કેટલી છે તો મિત્રો સાચો જવાબ છે સી ઓપ્શન ઓગણત્રીસ ચૈત્ય અને બીજું છે વિહાર મિત્રો અજંતાની કુલ ઓગણત્રીસ ગુફાઓમાં નવ દસ ઓગણીસ છવીસ અને ઓગણત્રીસ નંબરની જે ગુફાઓ છે એ ચૈત્ય ગુફાઓ છે બાકીની જે ગુફાઓ છે એ ખબર પણ કે અહીંયા આ ગુફાઓ છે એ આવેલી છે પરંતુ અઢારસો ઓગણીસ માં અંગ્રેજ કેપ્ટન જોન આ ગુફાઓ છે એ પુનઃ સંશોધિત કરી સાતમો પ્રશ્ન જોઈએ ખાલી જગ્યા એટલે બૌદ્ધ સાધુઓનું પ્રાર્થના અને ઉપાસના માટેનું સ્થળ તો મિત્રો સાચો જવાબ આવશે બી ઓપ્શન ચૈત્ય પ્રશ્ન ઇલોરાની ગુફાઓ રાજ્યમાં આવેલી છે તો મિત્રો સાચો જવાબ છે બી ઓપ્શન મહારાષ્ટ્ર મિત્રો મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદ જિલ્લામાં ઇલોરાની ગુફાઓ છે એ આવેલી છે નવમો પ્રશ્ન ઇલોરાની ગુફાઓની કુલ સંખ્યા કેટલી છે તો મિત્રો સાચો જવાબ છે બી ઓપ્શન ચોત્રીસ દસમો પ્રશ્ન ઇલોરાની ગુફાઓમાં બૌદ્ધ ધર્મને લગતી ગુફાઓ નીચે પૈકી ક્યાં નંબરની છે તો મિત્રો સાચો જવાબ છે બી ઓપ્શન એક થી બાર નંબરની જે ગુફાઓ છે એ ઇલોરાની ગુફાઓમાં બૌદ્ધ ધર્મને લગતી ગુફાઓ છે ત્યારબાદ અગિયારમો પ્રશ્ન જોઈએ ઇલોરાની ગુફાઓમાં હિન્દુ ધર્મને લગતી ગુફાઓ નીચે પૈકી કયા નંબરની છે તો મિત્રો સાચો જવાબ છે એ ઓપ્શન તેર થી ઓગણત્રીસ નંબરની જે ગુફાઓ છે એ હિન્દુ ધર્મને લગતી ગુફાઓ જૈન ધર્મને લગતી પૈકી કયા નંબરની છે ગુફાઓ છે એ જૈન ધર્મને લગતી ગુફાઓ છે તેરમો પ્રશ્ન કયા વંશના રાજાઓના સમયમાં ઇલોરામાં હિન્દુ ધર્મની ગુફાઓનું નિર્માણ થયું હતું તો મિત્રો સાચો જવાબ છે સી ઓપ્શન રાષ્ટ્રકૂટ ચૌદમો પ્રશ્ન ઇલોરાની ક્યા નંબરની ગુફામાં કૈલાસ મંદિર આવેલું છે કોતરીને બનાવેલું છે જે પચાસ મીટર લાંબુ તેત્રીસ મીટર પોળું અને ત્રીસ મીટર ઊંચું છે મિત્રો ઇલોરાની ગુફાઓ છે એ ઈસવીસન છસો થી એક હજારના સમયની છે પંદરમો પ્રશ્ન એલિફન્ટાની ગુફાઓ ક્યાં આવેલી છે તો મિત્રો સાચો જવાબ છે એ ઓપ્શન અરબસાગરમાં મિત્રો આ ગુફાઓ મહારાષ્ટ્ર રાજ્યના મુંબઈથી બાર કિલોમીટર દૂર અરબસાગરમાં આવેલી છે સોળમો પ્રશ્ન એલિફન્ટાની ગુફાઓની કુલ સંખ્યા કેટલી છે તો મિત્રો સાચો જવાબ છે બી ઓપ્શન સાત સત્તરમો પ્રશ્ન કઈ સાલમાં યુનેસ્કો દ્વારા વૈશ્વિક વારસાના સ્થળોમાં એલિફન્ટાને સ્થાન આપવામાં આવ્યું તો મિત્રો સાચો જવાબ છે સી ઓપ્શન ઓગણીસો પ્રશ્ન એલિફન્ટાની ક્યાં નંબરની ગુફામાં ત્રિમૂર્તિ એટલે કે બ્રહ્મા વિષ્ણુ અને મહેશનું શિલ્પ આવેલું છે તો મિત્રો સાચો જવાબ છે સી ઓપ્શન એક નંબરની જે ગુફા છે તેમાં ત્રિમૂર્તિ એટલે કે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ તેનું શિલ્પ આવેલું છે ઓગણીસમો પ્રશ્ન સ્થાનિક માછીમારો એલિફન્ટની ગુફાઓને ક્યાં નામે ઓળખે છે તો સાચો જવાબ છે એ ઓપ્શન ધારાપુરી મહાબલીપુરમ ક્યાં રાજ્યમાં આવેલું છે તો મિત્રો સાચો જવાબ છે સી ઓપ્શન તમિલનાડુ મિત્રો તમિલનાડુમાં મહાબલીપુરમ છે એ આવેલું છે એકવીસમો પ્રશ્ન મહાબલીપુરમ કયા વંશના રાજાના ઉપનામ મહામલ પરથી રાખવામાં આવ્યું છે તો મિત્રો સાચો જવાબ છે એ ઓપ્શન પલ્લવ વંશના રાજા નરસિંહ વર્મન પ્રથમ વંશના રાજા નરસિંહ વર્મન પ્રથમના સમયમાં મહાબલીપુરમ ખાતે કેટલા રથ મંદિરોનું નિર્માણ કરવામાં આવ્યું હતું તો મિત્રો સાચો જવાબ છે બી ઓપ્શન સાત રથ મંદિરોનું મિત્રો આ સાત રથ મંદિરોમાંથી આજે પાંચ રથ મંદિરો જ હયાત છે બે રથ મંદિરો છે એ દરિયામાં વિલીન થઈ ગયા છે આ ઉપરાંત અહીં હાસ્ય મુદ્રામાં વિષ્ણુની મૂર્તિ તથા મહિષાસુરનો વધ કરતી દુર્ગા દેવી નું શિલ્પો પણ જોવા લાયક છે તો સાચો જવાબ છે એ ઓપ્શન કર્ણાટક ચોવીસમો પ્રશ્ન પટદકલ એ ક્યાં વંશની રાજધાનીનું નગર હતું તો મિત્રો સાચો જવાબ છે બી ઓપ્શન ચાલુક્ય વંશ પચીસમો પ્રશ્ન પટદકલના મંદિરોમાં કઈ બે સ્થાપત્ય શૈલીનો ઉપયોગ થયેલો જોવા મળે છે તો મિત્રો સાચો જવાબ છે એ ઓપ્શન નાગર અને દ્રવિડ શૈલી છવીસમો પ્રશ્ન જોઈએ પટદકલમાં સૌથી મોટું મંદિર કયું છે તો મિત્રો સાચો જવાબ છે બી ઓપ્શન વિરૂપાક્ષ મંદિર મિત્રો આ મંદિર છે એ ભગવાન શિવનું મંદિર છે સત્યાવીસમો પ્રશ્ન જોઈએ ખજુરાહો ક્યાં જિલ્લામાં આવેલું છે તો મિત્રો સાચો જવાબ છે સી ઓપ્શન છતરપુરમાં અઠ્યાવીસ પ્રશ્ન ખજુરાહો એ બુંદેલખંડના ખંડના વંશના રાજાઓનું રાજધાનીનું સ્થળ હતું તો મિત્રો સાચો જવાબ આવશે એ ઓપ્શન ચંદલ વંશના રાજાઓનું ઓગણત્રીસ મો પ્રશ્ન વંશના રાજાઓના સમયમાં ઈસવીસન નવસો પચાસ થી એક હજાર પચાસ સુધીમાં ખજુરાહોમાં કેટલા મંદિરોનું નિર્માણ થયું હતું તો મિત્રો સાચો જવાબ છે સી ઓપ્શન હેંસી મિત્રો આ હેંસી મંદિરોમાંથી આજે પચીસ મંદિરો જ હયાત છે ત્રીસમો પ્રશ્ન ખજુરાહોના મંદિરોમાં ક્યુ મંદિર મુખ્ય છે તો મિત્રો સાચો જવાબ છે બી ઓપ્શન ચોસઠ યોગિનીનું તો મિત્રો આ હતા ધોરણ દસ સામાજિક વિજ્ઞાનના પ્રકરણ છ ના કેટલાક મહત્વના પ્રશ્નો આશા રાખું છું કે આ વિડીયો તમને ગમ્યો હશે અને જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો તમારા મિત્રોને શેર કરજો અને આ ચેનલ ઉપર જો તમે નવા હોય તો આ ચેનલને ને કરવાનું ભૂલશો નહીં તો ચાલો નેક્સ્ટ વિડીયોમાં મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત